ગઈકાલે જ સમગ્ર રાષ્ટ્ર અને ગુજરાત જાણે છે એ પ્રમાણે સરદાર સાહેબને સન્માન આપવાનું અને સાથે શ્રદ્ધાંજલિ આપવાનું કામ દેશના ગૌરવવંતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈને હું વિશેષ કરીને ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન આપીને આભાર માનું છું. સરદાર સાહેબના વંશજોનો પણ હું આભાર માનું છું. તેઓ પણ આ ઐતિહાસિક કામના જે સાક્ષી બન્યા છે. રાજ્યના તમામ સાધુ સંતો એમના હંમેશા સમાજ ઉપર આશીર્વાદ રહ્યા છે એવા તમામ સાધુ સંતો પણ ઉપસ્થિત હતા. નરેશી કે એમના પણ આશીર્વાદ અમને મળ્યા છે. વિવિધ ધર્મ સંપ્રદાયના વડાઓ એ પણ આશીર્વાદ આપ્યા છે અને ત્યાં હાજર રહ્યા છે, એટલે એમનો પણ વિશેષ કરીને હું આભાર માનું છું. સરદાર સાહેબના વિચારો સતત જીવંત રહે છે. રાષ્ટ્રીય એકતા જિંદાબાદ, આ રાષ્ટ્ર અખંડ રહે એ ભાવ સાથે નરેન્દ્રભાઈ જે વાત કરી છે એને આપણે સૌ સાથે મળીને સાર્થક કરીએ. આ રાષ્ટ્ર સનાતન હતું, છે અને સનાતન રહેવાનું છે. આ એમના આદર્શો અને એમણે કરેલા કામો આપણા જીવનનો મંત્ર બને સરદાર સાહેબના, કે મને એવું લાગે છે કે એમને સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે. કાયમ વિરોધ કરનાર લોકો સરદાર સાહેબને હંમેશા હાસ્યામાં રાખ્યા છે. સ્વાભાવિક છે કે જે પ્રકારે સરદાર સાહેબને કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યક્રમોમાં 31 ઓક્ટોબર સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે જે શ્રદ્ધાંજલિ આપવાનો ક્રમ હોય છે આપની સમક્ષ હું અહીંયા જે મારા સોશિયલ મીડિયામાં ધ્યાનમાં આવ્યું છે એ પ્રમાણે આપની સમક્ષ મૂકું છું કે ક્યાં સરદાર સાહેબનો એમના માટેનો આમાં ભાવ છે. સરદાર સાહેબની મોટી સાઈઝ, મોટી પ્રતિમા, એમની આભાની વાતો કરનાર, સાથે અર્થમાં એના હૃદયમાં કે સરદાર સાહેબ ક્યાં છે એની પ્રતિતિ સમગ્ર રાષ્ટ્ર આ ચિત્ર ઉપરથી જોઈ શકે છે. મને એવું લાગે છે કે ઇન્દિરા ગાંધી પણ પૂર્વ વડાપ્રધાન રહ્યા છે ત્યારે એમને પણ હું શ્રદ્ધાંજલિ અર્પું છું. પણ આ મહામાનવને સાચી શ્રદ્ધાંજલિ લોખંડી પુરુષને કે નરેન્દ્રભાઈ ગઈકાલે સમગ્ર દેશ અને સમગ્ર રાજ્યએ આપી છે ત્યારે વિશેષ હું એમને અભિનંદન અને આભાર ઋણ સ્વીકાર કરું છું. આ અનંતકાળ સુધી નજરાણું એ આપણી સમક્ષ રહેવાનું છે અને અનેક દેશ વિદેશના લોકો એમાંથી પ્રેરણા લેવાના છે. રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં આપણે સૌ જાણીએ છીએ કે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય હંમેશા પહેલેથી એ પડોશી રાજ્યની અંદર ચૂંટણી સંદર્ભે જતા હોય છે. રાજસ્થાનમાં ભાઈ શ્રી કેસી પટેલ, ભાઈ શ્રી શંકરભાઈ અને મધ્યપ્રદેશમાં ભાઈ શ્રી શબ્દશરણભાઈ લાખાવાલાજી અને ભરતસિંહજી પરમાર આ બધી વ્યવસ્થાઓ જોઈ રહ્યા છે. આગામી દિવસોમાં દિવાળી પછી ચૂંટણી સુધીમાં લગભગ મધ્ય અને દક્ષિણ ઝોનમાંથી મધ્યપ્રદેશમાં 1000 થી પણ વધારે મહત્વના કાર્યકર્તા એક વિધાનસભામાંથી લગભગ 25 જેટલા પોલિટિકલ ચૂંટણી જેમણે લડી છે, લડાવી છે એવા અનુભવી કાર્યકર્તાઓની ફોજ એ એમપી જે છે. એ પ્રમાણે રાજસ્થાનમાં પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ઝોનના કાર્યકર્તાઓ જે ચૂંટણી લીધા છે, લડી ચૂક્યા છે, પ્રતિનિધિ છે, જવાબદાર પદાધિકારીઓ છે, એ પણ જે સીટોની ફાળવણી થઈ છે એ પ્રમાણે એ ચૂંટણી સુધી ત્યાં સ્થાનિક એકમને ચૂંટણીમાં મદદ કરવા માટે જવાના છે. આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાન ઉપર ઉત્તર ઝોનની 7 લોકસભા સીટો મહત્વના પ્રમુખ, મહામંત્રી, પ્રભારી, પ્રભારી મંત્રી અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ એકમે નક્કી કર્યું છે એ પ્રમાણે આપણે બધા નામો આપી દઈશ. દરેક લોકસભામાં એક ઇન્ચાર્જ, એક સહ ઇન્ચાર્જ જે સ્થાનિક રહે છે, એક લોકસભા સીટના પ્રભારી જે અન્ય જિલ્લામાંથી એ જવાબદારી સંભાળવાના છે, સાથે સાથે જિલ્લાના પ્રમુખ, મહામંત્રી, પાર્ટીના પ્રદેશ તરફથી નિયુક્ત પ્રભારી, પ્રભારી મંત્રી, કુલ મળીને ચૂંટણી સુધી
સંકલન કરીને લોકસભા સીટ વાઇઝ એ દિશામાં ચૂંટણીની ગતિવિધિઓ, પાર્ટીના કાર્યક્રમો, આગામી જે કાંઈ કાર્યક્રમો આવે, વ્યવસ્થા હોય, દેશના કાર્યક્રમ, માનનીય નરેન્દ્રભાઈ, માનનીય અમિતભાઈ, રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમો કે પાર્ટીના કાર્યક્રમો, એ બધી જ સંકલન કરીને આગામી દિવસોમાં એ બધા જ કાર્યકર્તાઓ મહત્વના એ ટીમ બનીને લોકસભાની 26 સીટો જીતવા માટે તમામ તૈયારીઓ સાથે મળીને કરશે.